નમસ્કાર જોઈએ દૂરદર્શન સમાચાર આકાશવાણીના સૌથી લોકપ્રિય કાર્યક્રમ મન કી દસમી આવૃત્તિ હેઠળ દેશવાસીઓ સાથે વાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું કે માર્ગ અકસ્માતમાં ઘવાયેલા માટે કેશલેસ તબીબી સારવારની જોગવાઈ ધરાવતો રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી ખરડો ટૂંક સમયમાં જ રજૂ કરાશે દર ચાર મિનિટે એક માણસનું મોત માર્ગ અકસ્માતમાં થાય છે તે પ્રત્યે ખેદ વ્યક્ત કરવા સાથે તેમણે કહ્યું હતું કે માનવ જિંદગી અમૂલ્ય છે કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સાથે તેમણે કઠોળ અને તેલિબિયાના વાવેતરમાં પચાસ ટકા વૃદ્ધિ બદલ ખેડૂતોને અભિનંદન પાઠવી જય જવાન જય કિસાન સૂત્ર સાર્થક કર્યું હતું જનતા સાથે જોડાયેલા રહેવા માટે શરૂ કરેલી માઇક જીઓવી જેવી પોતાની વેબસાઇટ ઉપર બે કરોડ લોકો માત્ર એક વર્ષના મંતવ્ય રજૂ કરી ચૂક્યા છે તેવો આંકડો રજૂ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સ્વાતંત્ર્ય દિવસ પ્રવચનમાં સામેલ થવા પાત્ર વિષય અથવા માહિતી લોકો તેમાં મોકલે તે તેમને બેહદ ખુશી થશે બાળકોમાં વૈજ્ઞાનિક બનવાની ઈચ્છાશક્તિ પેદા થાય તે માટે રાષ્ટ્રીય અધિકાર યોજનાનો લાભ ઉઠાવવા સૌને અપીલ કરી હતી कर्मचारी ने मार्ग कामगिरी कर्मयोगी जेटली बेहतर बने अपेक्षा रजू करता प्रधानमंत्री मोदी ईशान भारत योजनाओं घड़ता अधिकारी खुद स्थानिक वास्तविकता थी वाकिफ बनवा प्रयास कर आनंद व्यक्त करो तो। माई गॉव पर ये भी सुझाव आने लगे हैं कि मुझे 15 अगस्त को क्या बोलना चाहिए चेन्नई से सुचित्रा राघवचारी उन्होंने काफी कुछ सुझाव भेजे हैं बेटी बचाओ बेटी पढ़ाओ पर बोलिए क्लीन गंगा पर बोलिए स्वच्छ भारत पर बोलिए लेकिन इससे मुझे एक विचार आया क्या इस बार 15 अगस्त को मुझे क्या बोलना चाहिए क्या आप मुझे सुझाव भेज सकते हैं माई पर भेज सकते हैं आकाशवाणी पर चिट्ठी लिख सकते हैं प्रधानमंत्री कार्यालय में चिट्ठी लिख सकते हैं આજે વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાં મેઘરાજાની મહેર શરૂ થઈ છે રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે કાચું સોનું વરસતા જગતના તાત ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી રહી છે ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર સહિત મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં ભારે વરસાદ વરસી રહ્યો છે પાટણમાં છેલ્લા બે દિવસમાં પાંચ ઇંચ વરસાદ વરસતા ખેડૂતોએ દિવેલાનું વાવેતર શરૂ કરી દીધું છે મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ટેટની પરીક્ષા યોજાઈ હતી જોટાણામાં નવ ઇંચ કડીમાં છ ઇંચ વિજાપુરમાં આઠ ઇંચ ઉંજામાં નવ ઇંચ વડનગરમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે મધ્ય ગુજરાતના માતર ડાકોર બાલાસિનોર અને ખેડામાં ભારે વરસાદ વરસ્યો હતો છોટાઉદેપુરમાં સૌથી વધારે બસો મિલીલીટર વરસાદ વરસ્યો નોંધાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમની પાણીની આવકમાં વધારો થતાં ડેમની ઊંચાઈ એકસો અઢાર પોઈન્ટ બ્યાશી મીટર સુધી પહોંચી છે વીજ ટર્બાઇન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ હળવાથી ભારે ઝાપટાને લઈને ભારે વરસાદ નોંધાયો છે ત્યારે દિણ ગુજરાતમાં ગત રાત્રિથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે વાલોડ સુરત નવસારી વલસાડ ધરમપુર કપરાડા ઉમરગામ તથા ડાંગ આહવા તથા સાપુતારામાં ભારે વરસાદ ખાબક્યો છે જેના પરિણામે નાની નાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે વડોદરામાં પણ વરસાદ સારો હોવાથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે રાજ્યના તમામ તાલુકાઓમાં એકથી ચાર ઇંચ વરસાદની મેઘમહેર થઈ છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આપણો દેશ આજે શહીદોને વિરાંજલી સાથે કારગીલ વિજય દિવસની સોળમી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે દ્રાસ બટાલી ક્ષેત્રમાં પડતી કારગીલની ટેકરીઓની ટોચે બંકર બનાવી છુપાવેશે બેઠેલા પાકિસ્તાની સૈનિકોને અનેક પ્રાણી આહુતિના ભોગે ઠાર મારી ભારતીય લશ્કરે ટાઈગર હિલ્સ સહિતની પર્વતમાળામાં વિજય હાંસલ કર્યો હતો સંરક્ષણ મંત્રી મનોહર પારિકર સાથે લશ્કરની ત્રણેય પાંખના વડાઓએ ઇન્ડિયા ગેટ પર આવેલા વિજય સ્મારક ઉપર સદાય પ્રજ્વલિત રહેતી અમર જવાન જ્યોતિ ઉપર શહીદોને અંજલી અર્પી હતી ત્યારબાદ લશ્કરી વડા દલબીરસિંહ સુહાગ દ્રાસ પહોંચ્યા હતા અને કારગીલ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી વડોદરા ખાતે ભારતીય જનતા પક્ષના યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસની શ્રદ્ધાંજલિ સાથે ઉજવણી કરવામાં આવી હતી કારગીલ વિજય દિવસનો ઉલ્લેખ પ્રધાનમંત્રી મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં કર્યો તેનાથી પણ યુવા કાર્યકરો રોમાંચિત જણાતા હતા અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના યોગદાનને પણ યાદ કરી તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી વડોદરા શહેરની વચ્ચોવચ લશ્કરી છાવણી આવેલી હોવાથી નગરજનો માટે ભારતીય સેના સાથેનો સંપર્ક રહે છે જેની છાંટ કારગીલ વિજય દિવસની ઉજવણીમાં મળી હતી આ સાથે જ સમાચાર અહીં સમાપ્ત કરીએ નમસ્કાર